નમસ્કાર દર્શક મિત્રો, હાજર છે આજના મુખ્ય સમાચાર સાથે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ અંગે મોટું નિવેદન. રાજનીતિમાં કરિયર બનાવવા ઇચ્છતા યુવાનો માટે પાટીદારોની સંસ્થા ખોડલધામ દ્વારા રાજનીતિની પાઠશાળા શરૂ કરવામાં આવશે. સરદાર પટેલ ભવનમાં રાજનીતિના ક્લાસ શરૂ કરવામાં આવશે, જેના ભાગરૂપે આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમે કોઈ પાર્ટી પાસે ટિકિટની માંગણી કરવાના નથી. મહત્વનું છે કે અગાઉ પાટીદાર સમાજના આગેવાનો માટે ટિકિટની માંગ કરવામાં આવી હતી. અગાઉ પાટીદાર આગેવાન જયરામ પટેલે ચૂંટણીમાં 50 ટિકિટની માંગ કરી હતી. આ બાબતે પૂછતા નરેશ પટેલે જણાવ્યું હતું કે સારા માણસો રાજકારણમાં આવે તે જરૂરી છે. તેમ જણાવી પાટીદાર સમાજના આગેવાનો માટે અને જયરામ પટેલ દ્વારા જે ટિકિટ માંગવામાં આવી છે તે પોતાનો પર્સનલ ઓપિનિયન હોવાનું નરેશ પટેલે ઉમેર્યું હતું. ધન્યવાદ.